વેલકમ સ્ટુડન્ટ અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ બિઝનેસ ઇકોનોમિક્સમાં યુનિટ નંબર વન એની અંદર રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિઓ વિશેનો અભ્યાસ છે કર્યો હતો રાષ્ટ્રીય આવકની ગણતરીની મુખ્ય ત્રણ પદ્ધતિ છે આ ખર્ચ પદ્ધતિ આવકની પદ્ધતિ અને ઉત્પાદનની પદ્ધતિ ટોટલ ત્રણ પદ્ધતિ છે અને દરેક પદ્ધતિની મર્યાદાઓ વિશે પણ આપણે ચર્ચા કરી હતી આજના લેક્ચરમાં આપણે રાષ્ટ્રીય આવકના અંદાજમાં અથવા તો ગણતરીની પદ્ધતિમાં મુશ્કેલીઓ એના વિશેની ચર્ચા છે એ કરવાના છીએ રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિઓ છે એમાં ગણતરી કરતી વખતે કેવા કેવા પ્રકારની મુશ્કેલીઓ છે એ જોવા મળે છે તો એના મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલી છે પેલું છે વૈચારિક અને પદ્ધતિસરની મુશ્કેલીઓ અને બીજું અવિકસિત દેશોની રાષ્ટ્રીય આવકના અંદાજમાં મુશ્કેલીઓ એટલે કે રાષ્ટ્રીય આવકને આપણે ત્રણ પદ્ધતિઓ જોઈ એ ત્રણેય પદ્ધતિની મર્યાદાઓ પણ આપણે જોઈ બરાબર એના પછીનો જે ટૉપિક છે એટલે કે રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિમાં મુશ્કેલી જે પદ્ધતિઓ આપણે જોઈ છે એ પદ્ધતિમાં ક્યાં ક્યાં મુશ્કેલીઓ છે એ જોવા મળે છે એમાં પહેલું જે છે એ છે વૈચારિક અને પદ્ધતિસરની મુશ્કેલીઓ એટલે કે કન્સેપ્ચ્યુઅલ અને મેથેડોલોજીકલ ડિફિકલ્ટીસ અને ઇંગ્લિશમાં કન્સેપ્ચ્યુઅલ અને મેથે મેથેડોલોજીકલ ડિફિકલ્ટીઝ કહેવાય એટલે કે પદ્ધતિમાં જે જેમના દ્વારા પદ્ધતિઓ બનાવવામાં આવી છે એણે જે કન્સેપ્ટ આપ્યો છે એ કન્સેપ્ટમાં જ શું મર્યાદાઓ છે શું મુશ્કેલીઓ છે એ અને બીજું એ છે કે અલ્પ વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકના અંદાજમાં મુશ્કેલી અવિકસિત અથવા તો અલ્પ વિકસિત પણ કહેવાય કે જે દેશો અલ્પ વિકસિત છે એમને પણ કેવા પ્રકારની રાષ્ટ્રીય આવકની ગણતરીઓમાં મુશ્કેલીઓ જોવા મળે છે પહેલું આપણે જોઈએ વૈચારિક અને પદ્ધતિસરની મુશ્કેલીઓ એની અંદર પહેલું છે ગર્ભિત મૂલ્યો તો વૈચારિક અને પદ્ધતિસરની મુશ્કેલીઓનો પહેલો પોઈન્ટ છે એ છે ગર્ભિત મૂલ્યો હવે ગર્ભિત મૂલ્યો એટલે શું તો કે ગર્ભિત મૂલ્યો એટલે કે તમે જે કાંઈ પણ રાષ્ટ્રીય આવકની ગણતરી માટે ઉત્પાદનના આંકડાઓ લ્યો છો ખર્ચના આંકડાઓ લ્યો છો કે આવકના આંકડા લ્યો છો એ આંકડાઓમાંથી અમુક આંકડાઓ જે છે એ કેવા હોય છે તો કે આપણે પદ્ધતિમાં જોયું હતું કે ભાઈ ઉત્પાદનનો જે અમુક ભાગ હોય એ ખેડૂત ફોર એક્ઝામ્પલ ખેડૂતો છે એ પોતાની જમીનમાંથી જે ભાગ પોતાના સ્વવપરાશ માટે પોતાના પોતાના રોજબરોજના વપરાશ માટે અનાજનો જે ભાગ રાખતો હોય બરાબર એની જે આવક હોય એ છે રાષ્ટ્રીય આવકમાં ગણાતી નથી ત્યારે એ મૂલ્ય કેવું મૂલ્ય થઈ ગર્ભિત મૂલ્ય થઈ જાય બરાબર એટલે શું કહે છે કે તમારી પોતાની કોઈ પણ વસ્તુ હોય કે જેનો તમે ઉત્પાદનમાં ઉપયોગ કરો છો સ્વવપરાશ માટેની જે કોઈ પણ વસ્તુઓ હોય એનો ઉત્પાદનમાં ઉપયોગ કરો છો તો એ સ્વ માટે તમે જે વસ્તુઓ વાપરો છો તમારા પોતાના અંગત ઉપયોગમાં તમે વપરાશ કરો છો એનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણાતું નથી આમ જોવા જઈએ તો એનું મૂલ્ય પણ રાષ્ટ્રીય આવકમાં ગણાવવું જોઈએ એટલે ગર્ભિત મૂલ્ય કોને કહેવાય તો કે સેલ્ફ ઓન્ડ અથવા તો સેલ્ફ સપ્લાઇડ જે કાંઈ પણ વસ્તુઓ આપણે આપણી જાતે ઉત્પાદન કરી છે અને આપણે આપણા જ પોતાના વપરાશમાં લઈએ છીએ એની વેલ્યુ આપણે નેશનલ ઇન્કમમાં ગણતા નથી રાષ્ટ્રીય આવકમાં ગણતા નથી એટલા માટે એનું મૂલ્ય છે એ કેવું રહી જાય છે ગર્ભિત રહી જાય છે એ મૂલ્ય છે એ ગણ્યા વગરનું રહી જાય છે એટલા માટે વૈચારિક અને પદ્ધતિસરની મુશ્કેલીનો પહેલો પોઈન્ટ છે એ છે ગર્ભિત મૂલ્ય એટલે જે કોઈ પણ ઉત્પાદન આપણે કહેવાય ને કે જે ઉત્પાદન આપણે ટોટલ ઉત્પાદન આપણે જે લેવું જોઈએ ગણવું જોઈએ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં એમાંથી અમુક ઉત્પાદન છે એ આપણે પોતાના સ્વપરાશ માટે લઈએ છીએ તો એ ઉપરાંત એ ઉત્પાદન છે એ ગણ્યા વગરનું રહી જાય છે અને એના કારણે તો રાષ્ટ્રીય આવક છે એની ગણતરી ધાર્યા કરતાં ઓછી આવે છે અને કાતક ધાર્યા કરતાં વધુ આવે છે બરાબર આ હતો પહેલું ગર્ભિત મૂલ્ય બીજું છે વિવિધ પદ્ધતિઓ રાષ્ટ્રીય આવકની ગણતરી માટેની જે પદ્ધતિઓ છે ત્રણ પદ્ધતિ આપણે જોઈ ઉત્પાદન પદ્ધતિ ખર્ચ પદ્ધતિ અને આવકની પદ્ધતિ આ ત્રણેય પદ્ધતિઓ છે આ ત્રણેય પદ્ધતિઓનો કાંઈકને કાંઈક કહેવાય ને કે ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો એના વિશેની મુશ્કેલીઓ છે એ જોવા મળે છે બરાબર કે કઈ પદ્ધતિનો ઉપયોગ છે એ ક્યારે કરવો કઈ પદ્ધતિનો ઉપયોગ છે ક્યારે ન કરવો એ છે એ આપણને જોવા મળે છે એમાં ડિફિકલ્ટી એમાં સમસ્યાઓ જોવા મળે છે ઉપરાંત અલગ અલગ દેશોમાં અલગ અલગ પદ્ધતિઓનો છે રાષ્ટ્રીય આવકની ગણતરી માટે ઉપયોગ થતો હોય તો એવું જરૂરી નથી કે આપણા દેશમાં આપણે જે પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ છીએ આપણી જેવી જ પદ્ધતિથી બીજો દેશ પણ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતો હોય એટલે કે પદ્ધતિ પદ્ધતિમાં શું જોવા મળે છે તફાવત જોવા મળે છે એટલા માટે આપણે ચોક્કસ મૂલ્ય કઈ પદ્ધતિ દ્વારા મળે છે એ નક્કી કરી શકતા નથી બરાબર ત્રીજું અમુક સેવાઓનું વેચાણ કરી શકાતું નથી હવે અમુક સેવાઓ એવી હોય છે કે જેને તમે વેચાણ નથી કરી શકતા માત્ર એ સેવા આપી શકે છે બરાબર એનું તમે વેચાણ એના દ્વારા તમને પૈસા એના દ્વારા તમે ઉત્પાદન કે એના દ્વારા તમે ખર્ચ કરી શકતા નથી એટલે શું કહેવા શું કહેવા માગે છે કે અમુક વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન એવું છે કે જેનું આપણે રાષ્ટ્રીય આવકમાં ગણતરી કરી શકતા નથી જેમના વેચાણની ગણતરી દ્વારા આપણને જે કાંઈ પણ આવક મળે છે એની આપણે રાષ્ટ્રીય આવકમાં ગણતરી નથી કરી શકતા તો કેવા પ્રકારની હોય જો ફોર એક્ઝામ્પલ હાઉસવાઈફ ઘરમાં જે લેડીઝ હોય તે પોતાના ઘરમાં જે કાંઈ પણ કામ કરે છે ફેમિલીને ચલાવવા માટે ફેમિલી માટે જે કાંઈ પણ કામ કરે છે એના કામ માટે એને કાંઈ વેતન મળતું નથી બરાબર તો એમનું જે ઇન્ક્લુડ એમની જે સેવા છે એનું વેચાણ શક્ય નથી તો અમુક સેવાઓ એવી છે કે જેનું વેચાણ છે એ આપણે કરી શકતા નથી અને એ સેવાઓ છે જેનો ઉપયોગ આપણે કહેવાય ને કે ભાઈ લાઈફ ટાઈમ કરવાના હોઈએ છતાં પણ એની જે એમાંથી થતું વેચાણ છે એની આવક છે એની ગણતરી આપણે રાષ્ટ્રીય આવકમાં કરી શકતા નથી એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ગૃહિણીઓ ઘરની ગૃહિણીઓ હોય એ ઘરમાં જે કાંઈ પણ કામ કરે છે એમની સેવા બદલ કાંઈ એમને વેતન ચૂકવવામાં આવતું નથી કારણ કે એમની ફરજ છે એ માટે એ કામ કરે છે પણ આમ જોવા જઈએ તો એમણે એ જે કાંઈ પણ કામ કરે છે એ કાંઈ પણ સેવા આપે છે એનું વેતન એને મળવું જોઈએ પણ એ એમની ફરજ છે એમના કારણે એમને મળતું નથી તો અમુક સેવાઓનું વેચાણ છે એ શક્ય નથી બરાબર અને એમની જે એમાં દ્વારા થતી જે આવક છે એની ગણતરીને પણ આપણે અંડરએસ્ટિમેટ કરીએ છીએ એટલે કે એને આપણે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ગણતા નથી ચોથું ડબલ ગણતરીની સમસ્યાઓ ડબલ ગણતરીની સમસ્યાઓ એટલે શું તો કે જ્યારે કોઈ પણ ઉત્પાદન છે એ કાચા માલના સ્વરૂપમાં હોય ત્યારે પણ એની ગણતરી આપણે ઉત્પાદનમાં કરીએ છીએ અને ઉત્પાદનમાં કરીએ એટલે ઓફ સાથે સાથે એની ગણતરી રાષ્ટ્રીય આવકની ગણતરીમાં પણ કરીએ છીએ અને ઉત્પાદન થઈ જાય પછી વસ્તુ સંપૂર્ણપણે બની જાય છે પછી એ સંપૂર્ણપણે જે વસ્તુ બની હોય એની ગણતરી પણ આપણે રાષ્ટ્રીય આવકમાં કરીએ છીએ એટલે કે એકની એક વસ્તુ માટે તમે ડબલ ગણતરી કરો છો તો શું થાય છે તો કે રાષ્ટ્રીય આવકનું જે મૂલ્ય છે એ ધાર્યા કરતાં કેવું આવે છે વધારે આવે છે આ બધી સમસ્યાઓ છે રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિઓની સમસ્યાઓ છે ડબલ ગણતરીની સમસ્યા એટલે કે જ્યારે કોઈ પણ વસ્તુ છે એનો કાચો માલ સ્વરૂપે હોય ત્યારે પણ તમે તેની ગણતરી ઉત્પાદનના સાધન તરીકે કરો છો તો એની રાષ્ટ્રીય આવકમાં ગણતરી થાય છે અને ઉત્પાદન જ્યારે સંપૂર્ણ વસ્તુનું સંપૂર્ણપણે ઉત્પાદન થઈ જાય છે ત્યારે એ સંપૂર્ણ વસ્તુને પણ તમે ઉત્પાદનમાં ગણો છો અને એને રાષ્ટ્રીય આવકમાં ગણતરી કરો છો એટલે કે એકની એક વસ્તુની બે વખત ગણતરી છે એ થતી જોવા મળે છે તો એના કારણે શું થાય છે કાં તો રાષ્ટ્રીય આવકનું મૂલ્ય છે એ ખૂબ વધી જાય છે બરાબર તો આ ગણ ડબલ ગણતરીની સમસ્યાઓ હાનિકારક આડઅસર ચોથું છે આ પાંચમું સોરી હાનિકારક આડઅસર તો હવે આમાં શું હોય તો કે ભાઈ ઉત્પાદન માટે તમે જે કાંઈ પણ સાધન સામગ્રીઓનો ઉપયોગ કરતા હો એમાંથી અમુક સાધન સામગ્રીઓ છે એ કુદરતી સંસાધનો ઉપર આધારિત હોય છે તો જ્યારે કુદરતી સંસાધનોને કોઈ આડઅસર થાય કોઈ અનિશ્ચિત આફત આવી જાય તો ત્યારે તમારું ઉત્પાદન છે એ શું થશે અમુક સમય માટે બંધ કરવો પડશે બરાબર કુદરતી સમસ્યાઓ આવી જાય વરસાદ વધી જાય વાવાઝોડું આવી જાય કે પૂરની સમસ્યાઓ આવી જાય એવી પરિસ્થિતિમાં તમારું ઉત્પાદન છે એ અમુક સમય માટે બંધ કરી દેવું પડે તો આવી જે હાનિકારક આડસરો હોય આવી જે અનિશ્ચિત બાબતો હોય એ સમયે રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિમાં પણ તમારે થોડો ઘણો ફેરફાર લાવવો પડે તો ત્યારે પણ રાષ્ટ્રીય આવકની ગણતરી કેવી બની જાય છે મુશ્કેલ બની જાય છે હાનિકારક આડઅસરમાં એટલે કે જ્યારે રાષ્ટ્રીય આવકની ગણતરીની વાત કરતા હોઈએ ત્યારે આપણે ઘણા બધા એવા બધા બહારના બાહ્ય પરિબળો છે જેને ધ્યાનમાં લેવાના હોય જેમ કે વસ્તીનો વસ્તીનો પ્રશ્ન છે એને ધ્યાનમાં લેવો પડે કુદરતી સાધ કુદરતી સંસાધનોની પરિસ્થિતિમાં ફેરફાર આવતો હોય તો એને પણ ધ્યાનમાં લેવો પડે તો આવી બધી જે આડઅસર હોય છે હાનિકારક સમસ્યાઓ હોય છે જેની જે સમસ્યાઓ ક્યારે આવવાની છે કેવી રીતે આવવાની છે એના વિશેનો કોઈ ચોક્કસ સમય હોતો નથી તો એ ચોક્કસ સમય ન હોય એટલે શું થાય તો કે ભાઈ એ સમયે આપણું ઉત્પાદન પણ અમુક સમય માટે બંધ થઈ જાય તો એની પણ સીધી અસર છે એ રાષ્ટ્રીય આવક ઉપર જોવા મળે પાંચમો પોઈન્ટ છે હાનિકારક આડઅસર છઠ્ઠું છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ એટલે શું તો કે ભાઈ અમુક સમયે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં પણ અમુક પદ્ધતિઓ છે અમુક બાબતો છે એ ગેરકાયદેસર હોય છે ગણતરી કરતી વખતે અમુક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચાલતી હોય છે જેમ કે ટેક્સ ચોરી બરાબર પછી છે સ્મગલિંગ સ્મગલિંગ છે એ બધી છે ઇલીગલ એક્ટિવિટીઝ છે એ બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તો આ બધી પ્રવૃત્તિઓ છે એ શું કરે છે તો કે ભાઈ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં જે સાચી આવક હોય જે સાચી ઇન્કમ હોય એને દેખાડતી નથી જેમ કે કર ચોરી છે ડ્રગ્સનો વેપાર છે સ્મગલિંગનો વેપાર છે આ બધી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ કેવી છે ગેરકાયદેસર છે આપણા સંવિધાનમાં એને કાયદેસરતા નથી તો જ્યારે તમે આવી બધી પ્રવૃત્તિઓ દ્વારા કાળું નાણું છે ભેગું કરો છો ટેક્સ ચોરી કરો છો તો એ સમયે તમારી જે સાચી ઇન્કમ છે તમારી કુલ સાચી ઇન્કમ કેટલી છે એ બહાર આવતી નથી એના કારણે રાષ્ટ્રીય આવકની પદ્ધતિમાં પણ અમુક અંશે રાષ્ટ્રીય આવક ધાર્યા કરતાં ઓછી અંકાય છે તો આજે હતા રાષ્ટ્રીય આવકની અંદાજમાં અથવા તો ગણતરીની પદ્ધતિમાં મુશ્કેલીના પહેલો પોઈન્ટ્સ હતો એ તો વૈચારિક અને પદ્ધતિસરની મુશ્કેલીઓ એના મુખ્ય છ પોઈન્ટ્સ છે એના પછીનો જે બી પોઈન્ટ છે એ છે કે એ છે કે અવિકસિત દેશોની રાષ્ટ્રીય આવકના અંદાજમાં મુશ્કેલી અવિકસિત દેશો અથવા તો અલ્પ વિકસિત દેશો પણ કહી શકાય અલ્પવિકસિત દેશોની અથવા તો અવિકસિત દેશોની રાષ્ટ્રીય આવકની ગણતરીના અંદાજમાં મુશ્કેલીઓ તો કે અલ્પ વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કેવા કેવા પ્રકારની મુશ્કેલીઓ થાય પહેલું છે બિનમુદ્રીકૃત ક્ષેત્રો બિનમુદ્રીકૃત ક્ષેત્રો તો મુદ્રીકૃત ક્ષેત્રો એટલે શું થાય તો કે અમુક ક્ષેત્રો એવા છે કે જે લીગલી નોંધાયેલા હોતા નથી અથવા તો જો એક ક્ષેત્ર નોંધાયેલા છે તો એ ક્ષેત્રોમાંથી જે કાંઈ પણ આપણને ઉત્પાદન થાય છે એ પૂરેપૂરું ઉત્પાદન દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી માટે બહાર આવતું નથી ફોર એક્ઝામ્પલ શું થાય તો કે આપણા દેશમાં એગ્રીકલ્ચર એટલે કે ખેતીમાંથી જેટલું ઉત્પાદન થાય છે એ બધું જ ઉત્પાદન કાંઈ માર્કેટમાં પહોંચતું નથી એમાંથી અમુક ઉત્પાદન છે શું થાય તો કે અમુક ઉત્પાદન છે એ ખેડૂતો બારોબાર કોઈપણ અન્ય વ્યક્તિને છે વેચી દે છે જેમ કે વચ્ચે જે વચ્ચે જે બ્રોકર્સ હોય દલાલો હોય એમને છે એ વચ્ચેથી અનાજ છે કે ઉત્પાદન છે વેચી દે છે એટલે કે જેટલું ઉત્પાદન તમારી પાસે થયેલું હોય એ પૂરેપૂરું ઉત્પાદન છે એ બજાર સુધી આવતું નથી અને જ્યારે સંપૂર્ણ ઉત્પાદન બજાર સુધી આવે નહીં ત્યારે એમાંથી થતી આવક કેટલી થાય છે એ પણ ગણતરીમાં આવતી નથી એટલે શું કહે છે અથવા તો એવું થાય કે ભાઈ અમુક જે ઉત્પાદન છે એ એક કહેવાય ને કે લોકો કેવું કરતા હોય કે ભાઈ પોતાને ઉત્પાદન થયું હોય અને બીજાને એ વસ્તુનું ઉત્પાદન ન થયું હોય તો એ વસ્તુની સાથે વસ્તુનું એક્સચેન્જ કરી લે તો ત્યારે પણ તમને જે જેટલું ઉત્પાદન તમે તમારા ખેડૂત તરીકે ખેતીમાં કરો છો એ સંપૂર્ણ ઉત્પાદન છે એ માર્કેટમાં આવતું નથી બિન મુદ્રિત ક્ષેત્રો એટલે શું કહેવાય કે જે ક્ષેત્રોનું નોંધાયેલા નથી ત્યાં જઈને આપણે ઉત્પાદનનું વેચાણ કરીએ છીએ અને ત્યારે જ્યારે ત્યાં જઈને આપણે ઉત્પાદનનું વેચાણ કરીએ એટલે શું થાય તો કે એની ગણતરી રાષ્ટ્રીય આવકમાં થાય નહીં કારણ કે એ ક્ષેત્ર નોંધાયેલા જ નથી જો ક્ષેત્ર નોંધાયેલા હોય તો આપણને ખ્યાલ આવે કે એ ક્ષેત્રમાંથી મળતી આવકનું પ્રમાણ કેટલું છે તો એની ગણતરી રાષ્ટ્રીય આવકમાં થાય એટલે કે અમુક વખત એવું થાય કે તમે જે ઉત્પાદન કરો છો એ ઉત્પાદન બારોબાર જે ક્ષેત્રોની નોંધણી થયેલી નથી એને બારોબાર છે એને વેચી દેવામાં આવે છે જેના કારણે એ રાષ્ટ્રીય આવકમાં ગણાતા નથી બીજું નિરક્ષરતા બીજું એ છે કે કમ્પેર કરીએ આપણે વિકસિત દેશોમાં જેટલું સાક્ષરતાનું પ્રમાણ છે એટલું પ્રમાણ આપણા દેશમાં સાક્ષરતાનું નથી અને સાક્ષરતાનું પ્રમાણ એટલું બધું નથી એટલા માટે લોકોને પોતાનું ઉત્પાદન કર્યા પછી એનો ભાગ કયા જગ્યાએ કેવી રીતે વહેંચવો એના વિશેનું પ્રોપર જ્ઞાન છે એ હોતું નથી નિરક્ષરતાના કારણે ખેડૂતોને પછી જે કોઈ પણ કંપની ચલાવતા હોય એ કંપની ચલાવનાર વ્યક્તિઓને પોતાના ઉત્પાદનમાંથી એને ક્યાંથી સૌથી વધારે ઇન્કમ મળશે એવું એનાલિસિસ નથી કરી શકતા અને એના કારણે કેવું થાય તો કે ભાઈ એના કારણે ઉત્પાદન છે એમને ઓછી કિંમતે ગમે એને વેચી દેવું પડે છે હવે ગણતરી આવક જ ઓછી ગણાય તો શું થાય તો કે ભાઈ તો પછી તમને પૂરેપૂરું તમારા ઉત્પાદનની આવક મળે નહીં ત્રીજું છે અવિકસિત દેશોની રાષ્ટ્રીય આવકના અંદાજમાં મુશ્કેલીનો ત્રીજો પોઈન્ટ છે એ છે એક કરતાં વધુ વ્યવસાય ભારતમાં લોકોનો જે વ્યવસાય છે એ ક્યારેય સ્થિર હોતો નથી સેમ સિઝન ફરે છે એમ લોકોનો વ્યવસાય પણ શું થાય છે ફરે છે તો વ્યક્તિ જ્યારે કહેવાય ને કે ભાઈ અમુક સિઝન હોય ત્યારે એ ખેતી સાથે જોડાયેલો હોય અમુક સિઝન આવે ત્યારે ખેતીમાંથી છોડી અને બીજી જગ્યાએ કોઈ પણ નાની અમથી કંપનીમાં કે ફેક્ટરીમાં કામ કરવા માટે વહીં છે એમ એક કરતાં વધુ વ્યવસાયો છે વ્યક્તિની ઇન્કમ માટેના સ્ત્રોતો છે એક કરતાં વધુ છે જેમ કે નાના ખેડૂતો હોય તો એ શું કરે છે તો કે ભાઈ એ લોકો એવું કરે કે ભાઈ અમુક અમુક સમય હોય ચોમાસાની સિઝન હોય ત્યારે એગ્રીકલ્ચર એટલે કે ખેતી ક્ષેત્રમાં જોડાયેલા રહે બાકીના બધા સમયમાં એ શું કરે તો કે ભાઈ પોતાના ગામમાં કોઈ નાની અમથી ઇન્ડસ્ટ્રી ચાલતી હોય કે નાનો અમથો પ્રોજેક્ટ ચાલતો હોય તો એની અંદર થોડોક સમય છે અમુક સિઝનમાં એક કામ કરવા જઈ રહ્યા જાય લોકોનો વ્યવસાય સ્થિર હોતો નથી એટલે એમની આવક પણ સ્થિર નથી રહેતી અને આવક સ્થિર નથી રહેતી એટલા માટે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં થોડી ઘણી મુશ્કેલીઓ જોવા મળે છે ચોથું છે અવિશ્વસનીય માહિતીના સ્ત્રોતો એટલે કે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં જે માહિતી મળવી જોઈએ એ માહિતી છે એના ડેટા પૂરેપૂરા હોતા નથી એટલે કે જે જે ક્ષેત્રની જેટલી જેટલી રાષ્ટ્રીય આવક માટેની આપણને માહિતી મળી હોય જિલ્લા પ્રમાણે હોઈ શકે રાજ્ય પ્રમાણે હોઈ શકે તો રાજ્યવાર જે માહિતી મળે છે જિલ્લા પ્રમાણે જે માહિતી મળે છે પછી ઉપરાંત કયા કયા ક્ષેત્રોમાંથી કેટલી કેટલી ઇન્કમ થાય છે એવી બધી જે માહિતી મળવી જોઈએ સ્ટેટિસ્ટિકલ માહિતી હોય બધી આંકડાકીય માહિતી હોય એ આંકડાકીય માહિતી છે એ સંપૂર્ણપણે સાચી હોય એવું ઘણી વખત બનતું નથી એટલે કે અવિશ્વસનીય માહિતી આંકડાકીય માહિતી છે એ અનરિયલિસ્ટિક ખોટી હોય અવિશ્વસનીય હોય તો એના કારણે પણ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં મુશ્કેલીઓ થાય જે કાંઈ પણ આંકડાકીય માહિતી તમને મળે છે એ માહિતી પ્રોપર ન હોય સાચી ન હોય તો પણ એની અસર છે એ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં થાય અને પાંચમું છે એ છે નમૂનાની પદ્ધતિની મર્યાદાઓ એટલે કે તમે જે કોઈ પણ મેથડ વાપરો છો રાષ્ટ્રીય આવકની ગણતરીમાં જે કોઈ પણ સેમ્પલ મેથડ વાપરતા હો નમૂનાની પદ્ધતિઓ વાપરતા હો એ પદ્ધતિ જ ખોટી હોય તો રાષ્ટ્રીય આવકની ગણતરી પણ કેવી થવાની છે ખોટી થવાની છે એટલે કે પદ્ધતિઓમાં જ જે કાંઈ પણ ગણતરીની પદ્ધતિઓ છે પદ્ધતિઓમાં જ ભૂલ હોય તો ઓટોમેટિક રાષ્ટ્રીય આવકની ગણતરી છે એ ભવિષ્યમાં ખોટી પડવાની શક્યતાઓ વધુ હોય છે તો આ ટોપિક હતો એ હતો રાષ્ટ્રીય આવકની ગણતરીની સમસ્યાઓ ગણતરીની પદ્ધતિની સમસ્યાઓ કે મુશ્કેલીઓ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક લાસ્ટ ટોપિક બાકી છે યુનિટ નંબર વનનો એ છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનું ભારત ભારતમાં રાષ્ટ્રીય આવક અને માધ્યદ આવકનું વલણ શું છે એ જે છે યુનિટનો લાસ્ટ ટૉપિક છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ